गुड मॉर्निंग मित्रों, माय सेल्फ દર્શિત ગોયાણી, બાયોલેક બાયોલોજી में આપણે બધા જ મળ્યા છીએ. આજે ધોરણ 11 નો નીટ નો લેક્ચર આપણે ભણવાનો છે, જેની અંદર આપણે વાત કરી દઉં થોડી શરૂઆતની. તો જેની અંદર આપણે સરળ પેશી અને તેના પ્રકારોનો અભ્યાસ કરી ચૂક્યા છે, લંબોતક સોરી મૃદુતક, સ્થૂલકણક અને દ્રઢતક પેશી, તેના પ્રકારો જેની નીટની થિયરીનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે હવે આપણે ચાલુ કરવાનું છે, નેક્સ્ટ લેક્ચર જોવાનો છે, જેની અંદર જટિલ પેશી અને તેના પ્રકારો જોવાના છે. જટિલ પેશી મુખ્ય બે પ્રકારની છે. એક પ્રકારની જટિલ પેશી એની અંદર આવે છે જલવાહક જટિલ પેશી, અને બીજા પ્રકારની જે જટિલ પેશી છે એ અન્નવાહક જટિલ પેશી. એના પ્રકાર પ્રાથમિક જટિલ, પ્રાથમિક જલવાહક, પ્રાથમિક અન્નવાહક પેશી, પ્રાથમિક દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક પેશીનો અભ્યાસ કરવાનો છે. કઈ રીતે, મેં આપણે વાત કરી હતી યદાવલયની, કઈ રીતે રચના થાય છે, કઈ રીતે જે અંતઃપુલ્ય યેદા અને બાહ્યપુલ્ય યેદાના જોઈન્ટ એટલે કે નિર્માણ દ્વારા જે યેદાવલયની રચના થાય છે, જેના કારણે દ્વિતીય વૃદ્ધિની પ્રારંભ થાય છે, એની વાત કરીએ. તો સૌ પ્રથમ જટિલ પેશી અને તેના પ્રકારોની વાત કરવામાં આવે તો આજે આપણે જલવાહક અને અન્નવાહક પેશીની વાત કરવાની છે. તો જટિલ પેશીની અંદર આ પેશી છે એ પાણી, ખનિજ તત્વો, પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થોના વહન સાથે સંકળાયેલી હોવાથી તેથી તેમને વાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એના પ્રકારો અન્નવાહક જટિલ પેશી અને જલવાહક જટિલ પેશી. એમાં સૌથી પ્રથમ પ્રકાર છે આપણો જલવાહક જટિલ પેશી, જે યાંત્રિક મજબૂતાઈ આપતી વાહક પેશી છે, જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપતી વાહક પેશી છે, જેનું કાર્ય રસારોહણનું છે. રસારોહણ એટલે કે પાણીયુક્ત જે પ્રવાહી દ્રવ્યો છે એનું વહન વનસ્પતિની અંદર કરવા માટેનું છે. તો રસારોહણનું કાર્ય સામાન્ય રીતે આપણે વાત કરીએ જલવાહક પેશીની રચના આપણે એનસીઆરટી ની બુક ની અંદર ભણી ચૂક્યા છીએ, જેના મુખ્ય ભાગની હું વાત કરી દઉં તો જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ, આ જે દરેક ભાગ છે જલવાહક પેશીના એક ચોક્કસ ભાગ છે. એમાં જલવાહિનીકી છે, જેની અંદરથી પ્રવાહી હોય છે, જે દ્રવ્ય હોય છે, પાણી હોય છે, ખનિજ દ્રવ્યો હોય છે પસાર થતા હોય છે. તો સામાન્ય રીતે આ જલવાહિની અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ આકારે અને રચના હોય છે. તમે જોઈ શકો છો નીચેની આકૃતિની અંદર જલવાહિનીકી છે એ આ પ્રકારની છે, જેની અંદરથી જે સામાન્ય રીતે જલવાહિની નીકી અને જલવાહિનીની અંદર જે તફાવત તમે અહીંયા નીચે જોઈ શકો છો, જલવાહિનીકી છે એની બાજુમાં જલવાહિની આપેલી છે. જલવાહિનીકીના કોષો વલયાકાર હોય છે, જલવાહિનીના કોષો સીધા હોય છે, એમની પાસે વલયાકાર રીતે ગોઠવાયેલા. હવે આ જે તમને અહીંયા આકૃતિ દેખાય છે એ વલયાકાર જલવાહિની, જલવાહિનીકી કુંતલાકાર જલવાહિની, જલવાહિનીકી સોપાન આકાર, એટલે કે તમે જોઈ શકો છો સોપાન આકાર કે ક્યાંથી ક્યાં લાઈન જાય છે એનું કઈ જ નક્કી નથી હોતું, એટલે કે સોપાન આકાર હોય છે. ગર્તાકાર એટલે કે નાના નાના ખાડા રૂપે, એટલે કે નાના નાના ગર્તો જોવા મળે છે પ્રકારની અંદર. અને પરિવેશિત ગર્તાકાર, ગર્તાકાર પણ પરિવેશિત, જેમની જેમે તમે તમારી નરી આંખોથી આ પ્રકારની જે પેશી છે એને જોઈ શકો છો. એટલે આ જલવાહિની અને જલવાહિનીકી છે, જેની અંદરથી પ્રવાહી પસાર થાય છે અને એના જુદા જુદા આકાર છે અલગ અલગ વનસ્પતિની અંદર, એ અહીંયા બાજુની આકૃતિમાં આપેલા છે. તો આ જલવાહક જટિલ પેશીની સામાન્ય માહિતી. ત્યારબાદ એની અંદરની થિયરી આપણે જે નીટ લેવલની છે એની વાત કરીએ તો આ બે વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, આ વૈજ્ઞાનિક છે નેગેલી અને આ છે હેબર લેન્ડર. આ બે વૈજ્ઞાનિકોનો ફાળો આ જે જટિલ પેશીની અંદર ઘણો બહોળા પ્રમાણમાં છે. તો એ બે વૈજ્ઞાનિકોના ફાળોને આધારે આપણે વાત કરવામાં આવે છે. તો અહીંયા હું વાત કરું છું કે ઉદ્ભવના આધારે જલવાહક પેશી ને જલવાહક પેશી અને દ્વિતીયક જલવાહક પેશી એમ વિભાજિત કરવામાં આવે છે. ઉદ્ભવના આધારે પ્રાથમિક જલવાહક અને દ્વિતીયક જલવાહક પેશી એમ વિકાસ પાડવામાં આવે છે. જલવાહક શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો નેગેલી. અમે આની પહેલાની ફિગરની અંદર જે વૈજ્ઞાનિક નેગેલીની આકૃતિ દેખાડી, ફોટોઝ દેખાડ્યો, એ વૈજ્ઞાનિક નેગેલી હતો જેણે શબ્દ આપ્યો છે. જલવાહક એવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક છે, સૌ પ્રથમ એને પ્રયોજન કર્યું હતું. ત્યારબાદ હેન્ડ્રમ, એક હેન્ડ્રમ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે જલવાહિનીકી અને જલવાહિની માટે સામૂહિક રીતે
જે શબ્દ પ્રયોજમાં આવે છે એને હેન્ડ્રમ કહેવામાં આવે છે. એટલે કે માનો કે આ જલવાહક અને જલવાહિની અને જલવાહિનિકી છે, તો એના માટે અહીંયા આપણે આ રીતની રચના જોઈ હતી ગોળ ગોળ. તો આના માટે જે સામાન્ય શબ્દ હેન્ડ્રમ તરીકે આ જે સામાન્ય રચના છે બંનેની ભેગી જલવાહિનિકી અને જલવાહિની, તો એને આપણે હેન્ડ્રમ તરીકે ઓળખીએ છીએ. તો વૈજ્ઞાનિક હેબર લેન્ડર દ્વારા હેન્ડ્રમ શબ્દ આપવામાં આવ્યો હતો, એટલા માટે એને હેન્ડ્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ પ્રાથમિક જલવાહક પેશી, જે ઉદ્ભવના આધારે જલવાહક પેશી છે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં સૌથી પ્રથમ પ્રકાર છે પ્રાથમિક જલવાહક પેશી. હવે હું તમને કહી દઉં, અહીંયા આ જે આકૃતિ આપેલી છે બહુ સારી રીતે તમને દ્વિતીય વૃદ્ધિ સમજાય છે. દ્વિતીય વૃદ્ધિ બાદ જે પેશીની રચના થાય છે જલવાહક પેશીની એની વાત કરવામાં આવે છે. તો આ છે આપણું અનુપ્રસ્થ છેદ પ્રકારનો, એમાં તમે જોઈ શકો છો. આ છે આપણા વાહીપુલો, જે ગોળ છે આપણા વાહીપુલો છે. વાહીપુલો ની અંદર આ જે ગોળ રચના છે એની અંદર વાહીપુલો છે આ પ્રકારના. વાહીપુલો ની અંદર કેન્દ્ર તરફ એટલે કે આ જે મજ્જાનો ગર્ભ પ્રદેશ છે ત્યાં જલવાહક પેશી ગોઠવાયેલી હોય છે, અને જે પરિઘ છે એટલે કે આ જે આપણો પરિઘ છે ત્યાં અન્નવાહક પેશી ગોઠવાયેલી હોય છે. પરંતુ આ એધા છે વાહીપુલ ની અંદર આવેલી છે. ત્યારબાદ જે આ પ્રદેશ તમે જોઈ શકો છો એટલો ખુલ્લો ભાગ જેને મજ્જા કિરણો તરીકે ઓળખાય છે, ત્યાં પણ જે મજ્જા કિરણો છે એ અમુક દ્વિતીય વૃદ્ધિ દરમિયાન એ બાહ્ય એધા સ્વરૂપે વર્તે છે. એટલે કે આ જે વાહીપુલ ની અંદર આવેલી એધા અને વાહીપુલ ની બહાર આવેલી એધા, એટલે કે વાહીપુલ ની અંદર આવેલી એધાને અંતઃ વાહીપુલ એધા તરીકે કહેવામાં ઓળખવામાં આવે છે, અને વાહીપુલ ની બહાર આવેલી જે એધા છે એને બાહ્ય વાહીપુલ્ય એધા તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરી દઈએ તો આ રીતનું એક બંને જે વાહીપુલ ની અંદર અને બહાર રહેલી એધા મિક્સ થવાથી એક ચક્ર બને છે જેને આપણે એધા વલય કહીએ છીએ. એના કારણે જે આ કેન્દ્ર તરફ છે જે જલવાહક પેશીના કોષો વિભાજન ક્ષમતા જે ગુમાવી ચુક્યા હોય છે વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે છે, અને તેના કારણે જે પ્રાથમિક જલવાહક પેશીના કોષો છે એ કોષ વિભાજન પામવાથી દ્વિતીયક પ્રકારની જલવાહક પેશીનું નિર્માણ કરે છે. દ્વિતીયક પ્રકારની જલવાહક પેશીનું નિર્માણ કરે છે. તો પ્રાથમિક જલવાહક પેશી અને દ્વિતીયક જલવાહક પેશી સમજી ચુક્યા છો. આ જ પ્રમાણે અન્નવાહક પેશી પણ પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારની હોય છે, કે જે દ્વિતીયક જલવાહક અન્નવાહક પેશી હોય છે એ કેન્દ્ર તરફ નવા કોષો ઉમેરે છે. કેન્દ્ર તરફ નવા કોષો ઉમેરાતા હોય છે તમે જોઈ શકો છો. અને જલવાહકના કોષો પરિઘ તરફ અન્નવાહકના કોષો ઉમેરાય છે અને કેન્દ્ર તરફ જલવાહક પેશીના કોષો ઉમેરાતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અહીંયા આકૃતિ આપેલી છે એમાં પ્રાથમિક જલવાહક પેશીની થિયરીની અંદર જોવામાં આવે તો આદિ એધા તંતુ માંથી જલવાહિની વિકાસ દરમિયાન સૌ પ્રથમ જે ભાગ ઉત્પન્ન થાય છે તેને આદિ દારુ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ભાગ પછીથી ઉત્પન્ન થાય છે તેને અનુદારુ. એટલે સમજી લ્યો કે આ આપણો અનુપ્રસ્થ છેદ છે, તો એની અંદર આદિ એધા તંતુ માંથી જલવાહિનીના વિકાસ દરમિયાન સૌ પ્રથમ જે ભાગ ઉત્પન્ન થાય છે આદિ એધા તંતુ સૌ પ્રથમ ઉત્પન્ન થયેલા તંતુ આદિ પ્રકારના એમાંથી જલવાહિનીના વિકાસ દરમિયાન સૌ પ્રથમ જે ભાગ ઉત્પન્ન થાય છે, એટલે તમે જોઈ શકો છો કે પ્રથમ ભાગ કયો ઉત્પન્ન થયો છે કેન્દ્ર તરફનો, તો એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જે પાછળથી વિકાસ પામે છે એને કહેવામાં આવે છે આદિદારુ. તો કેન્દ્ર તરફનો જે ભાગ છે જેના કોષો સામાન્ય રીતે મોટા હોય છે એને અનુજલવાહક કોષો મોટા, અને ત્યારબાદ પરિઘ તરફના જે કોષો છે વાહીપુલના અને એની અંદર જે જલવાહક પેશી આવેલી છે એને આદિદારુ અથવા તો આદિ જલવાહક કોષો નાના હોય છે. તો આદિ જલવાહક પેશીના કોષો નાના, અનુજલવાહક પેશીના કોષો મોટા હોય છે. તો આ પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ ની આપણે આકૃતિ પાછળ એક સ્લાઇડ ની અંદર આપેલી છે જેથી તમારો ટોટલ આઈડિયા વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જશે. તો હું એવું માનું છું કે આદિદારુ અને અનિદારુ ને આધારે આદિ જલવાહક અને અનુજલવાહક કોને કહેશો એ તમે ઓળખી શકો છો. તો ખાલી આ જે વાહીપુલ છે એટલો વાહીપુલ છે, આ ખાલી માત્ર વાહીપુલ છે યાદ રાખજો. વચ્ચે વાહી એધા છે, વચ્ચે એધા છે. તો આ કેન્દ્ર તરફ જે એટલે કે આજે આજે કોષો છે અહીંયા જે કેન્દ્ર તરફ આવેલા છે એ જે કોષો છે એ અનુદારુના છે એટલે કે અનુજલવાહક પેશીના કોષો છે. ત્યારબાદ જે વિકાસ પામે છે ત્યારબાદ જે વિકાસ પામેલા કોષો છે એ કેવા છે
आदिदारु जलवाहक पेशीना छे, ए केवा छे? आदिदारु जलवाहक पेशीना एटले के आवी रचना होय, आवी रचना होय एनी अंदर आ प्रवाही पुल होय, आ एक वाही पुल, एनी अंदर वच्चे एदा होय, एनी अंदर आ वच्चे एदा होय। तो कलर चेन्ज करीने व्यवस्थित समझावानी कोशिश करू छु। ओके, आ जे पीळा छे ई केंद्र तरफना जे शरूआतना कोषो छे, आदि आदि एदा तंतु छे, एना द्वारा शुं बने छे? अनुदारु बने छे। शुं बने छे? अनुदारु, अनुजलवाहक कहेवामां आवे छे। ત્યારબાદ હું તમને આ ગ્રીન કહું છું કે આ વિભાજન પામતા પામતા આ ગ્રીન છે, જે ગ્રીન ભાગ છે એ આદિદારુ આદિ જલવાહક પેશી, એટલે કે આ જે ગ્રીન ભાગ છે એ આદિદારુ જલવાહક અને આ જે યલો ભાગ છે અનુદારુ। એટલે તમે જોઈ શકો છો ગ્રીન એટલે આ જે કેન્દ્ર તરફનો એટલે કે આ પરિઘ તરફનો ભાગ થઈ ગયો અને જે કેન્દ્ર તરફનો ભાગ છે એ અનુદારુ તરીકે ઓળખાય છે। તો આટલી વસ્તુ સમજ્યા બાદ આપણે આગળ વધીએ દ્વિતીયક જલવાહક પેશી। તો દ્વિતીય વૃદ્ધિ દરમિયાન वाहक केदामाती उद्भवे छे, जे पहला आपणे वात करी। द्वितीयक वाहक जलवाहक पेशी आदि जलवाहक पेशी अने अनु जलवाहक पेशी मां विभाजन थयेली होती नथी, एटले जे द्वितीय जलवाहक पेशी बने छे ए जे रीते प्राथमिक जलवाहक पेशी आदि अने अनु जे पहला उत्पन्न थाय ए आदि अने पछी थी उत्पन्न थाय ए अनु। એટલે પેલા ઉત્પન્ન થાય એના કોષો નાના હોય છે અને જે પછીથી ઉત્પન્ન થાય છે એના કોષો મોટા હોય છે। કારણ કે નાના કોષો છે મોટા કોષોને કચડી કાઢે છે, નાના કોષો છે એ મોટા કોષોને કચડી કાઢે છે। ખાસ મારા શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે દરેક વિદ્યાર્થીઓએ। તો અહીંયા તમે એ પણ તમને કોન્સેપ્ટ સમજાવી દઉં છું આખો। આ ફરીથી આપણે અનુપ્રસ્થ એક છેદ ડ્રો કરીએ છીએ, જેની અંદર ફરીથી આપણે એક વાહી પુલ ડ્રો કરીએ છીએ, જેની અંદર આ વાહી એદા આ જલવાહક છે। તો જે આ જે કોષો છે એ અનુદારુના છે અને આ જે છે એ આદિદારુના છે। તો આદિદારુ જે છે એટલે કે સૌથી પહેલા ઉત્પન્ન થયેલા છે, આદિ એટલે સૌથી પહેલા। તો આના કોષો સામાન્ય રીતે મોટા હોય છે, સામાન્ય રીતે સોરી નાના હોય છે। નાના એટલા માટે કે જે આ કોષો છે એના ફોર્સના કારણે એટલે કે અહીંયા જે દબાણ ઉત્પન્ન થાય છે દબાણના કારણે આ કોષો કેવા થઈ જાય છે, આમ દબાતા જાય છે, નાના થતા જાય છે। જ્યારે દ્વિતીયક જલવાહક પેશીમાં આવું કોઈ આદિ કે અનુ હોતું નથી, આદિ જલવાહક કે અનુ જલવાહક પેશી હોતી નથી। ત્યારબાદ નોંધ લેશો કે જલવાહિની લગભગ બધી જ આવૃત બીજધારીમાં જોવા મળે છે, પરંતુ કેટલીક અનાવૃત બીજધારીમાં આવેલી પણ આવેલી હોય છે। એવું જરૂરી નથી કે પુષ્પ આપતી એટલે કે આવૃત બીજધારી છે એવી જ વનસ્પતિમાં આપણને જલવાહિની અને જલવાહિનીકી જોવા મળે છે, પરંતુ આવૃત અને અનાવૃત બીજધારીમાં યાદ રાખવું, અહીંયા આપણે આપણી બુક્સ ની અંદર એક પોઈન્ટ લખેલો છે કે જલવાહિની ખાલી આવૃતમાં હાજર છે, અનાવૃતમાં નથી, પરંતુ અપવાદરૂપ ઘણી વનસ્પતિ છે। આ નીટનો સવાલ છે, યાદ રાખજો, અપવાદરૂપ ઘણી વનસ્પતિ છે જેની અંદર જલવાહિની હાજર છે। એવી વનસ્પતિ છે ઇન્ફ્રેટ્રા ગ્નેન્ટમ અને વેલિસ્કિયા, આ જે ત્રણ પ્રકારની વનસ્પતિ છે જે અનાવૃત છે છતાં પણ તેની અંદર જલવાહિની હાજર છે। બાકી તમને હું વાત કરી દઉં, આપણું ચેપ્ટર નંબર 6 ની અંદર તમારી બુકનો જે પેજ નંબર છે એ પણ કહી દઉં છું, જેની અંદર જલવાહક અને અનવાહક પેશીની માહિતી આપેલી છે। એની અંદર તમે જોઈ શકો છો પેજ નંબર દર્પણ ની અંદર પેજ નંબર તમને વાત કરી દઉં છું, દર્પણ ની અંદર પેજ નંબર છે જલવાહક પેશીના 169 નંબરના પેજ ઉપર તમે જોવો છો, તો તેમની અંદર આપેલું છે જલવાહક પેશીની વાત કરવામાં આવી છે। એમાં જલવાહિની છે માત્ર આવૃત બીજધારીમાં હાજર, અનાવૃત બીજધારીમાં ગેરહાજર, એનો તફાવત તમે જોવો તો પણ આ મુખ્ય મુદ્દો છે। આ જ રીતે અનવાહક પેશીમાં પણ એક જે મુખ્ય ભાગ છે એ ગેરહાજર હોય છે, એક જે ભાગ હોય છે એ ગેરહાજર હોય છે, કે અન્નવાહક મૃદુતક કરીને એક ભાગ છે એ સામાન્ય રીતે એક દળીની અંદર ગેરહાજર હોય, દ્વિદળીની અંદર હાજર હોય, પણ એનો પણ અપવાદરૂપ છે કે ઘણા પ્રકારની એક દળી છે એની અંદર અન્નવાહક મૃદુતક જોવા મળે છે। સામાન્ય એના ભાગ તો યાદ છે ને, એનસીઆરટી નો કોન્સેપ્ટ એક વખત જોવો, એક વખત બુક વાંચવી, એની અંદર જલવાહિની જલવાહિની કી જલવાહક મૃદુતક જલવાહક તંતુ એટલું જોશો, એટલે જલવાહિની અંદર લખેલું છે કે અનાવૃત બીજધારી એની અંદર જલવાહિની ગેરહાજર હોય છે, પરંતુ આ જે નીચે પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર હાજર જોવા મળે
છે. ત્યારબાદ અન્નવાહકની વાત કરવામાં આવે તો અન્નવાહકમાં અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ, અન્નવાહિની સોરી ચાલની નલિકા અને સાથી કોષો, તો આ એટલા એના મુખ્ય ભાગ છે. એમાંથી અન્નવાહક મૃદુતક છે એ માત્ર દ્વિદળી વનસ્પતિમાં હાજર હોય છે, એકદળી વનસ્પતિમાં એ ગેરહાજર હોય છે. તો આ યાદ રાખવા જેવો પોઈન્ટ છે, એમસીક્યુ ની અંદર ઘણી વખત પૂછાય છે, બુક નો એનસીઆરટી નો છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ અધિદારુ અને અનુદારુની જે મેં વાત કરી હતી એ વાત છે કે આ છે શરૂઆતના જે નાના કોષો તમે જોઈ શકો છો, જેના કોષો નાના હોય છે, જેના કોષો નાના હોય છે એ કોષો જે આપણા છે એ અનુદારુ છે, અને જેના કોષો સોરી એ આપણા આદિદારુ છે, અને જેના કોષો મોટા છે એ આપણા ઓકે પ્રોટોઝાયલમ. પ્રોટોઝાયલમ એટલે આપણું છે આદિ જલવાહક પેશી, અને મેટાઝાયલમ આ છે અહીંયા પ્રોટોઝાયલમ અને મેટાઝાયલમ. પ્રોટોઝાયલમ એટલે કે એવા પ્રકારની જલવાહક પેશી કે જે કેવા પ્રકારના છે. પ્રોટોઝાયલમ એટલે આદિ જલવાહક પેશી, પ્રોટોઝાયલમ એટલે આદિ જલવાહક પેશી, અને મેટાઝાયલમ એટલે અનુ જલવાહક પેશી. આદિ એટલે સૌથી પહેલા ઉત્પન્ન થયેલી છે, આ સૌથી પહેલા, અને મેટા એટલે સૌથી છેલ્લે, એટલે કે તમે જોઈ શકો છો મેટાઝાયલમ, તો આ મેટાઝાયલમ અહીંયા, અને આ પ્રોટો ઝાયલમ. આ મોનોકોટોડ વસ્ક્યુલર બંડલ એટલે કે એકદળી છે, અને આ દ્વિદળી બીજના જે વસ્ક્યુલર બંડલ એટલે પ્રકાંડનો જે છેદ છે, આડછેદ છે, અનુપ્રસ્થ છેદ છે, એની આજે વાત છે અહીંયા કરવામાં આવેલી છે. તો આદિદારુ અને અનુદારુને અનુલક્ષીને આદિ જલવાહક અને અનુજલવાહક ની વાત કરીએ તો અનુજલવાહક પેશીના કોષો સામાન્ય રીતે અનુજલવાહક પેશીના કોષો સામાન્ય રીતે મોટા હોય છે. આ મેટા એટલે અનુ, તો એના કોષો તમે જોઈ શકો છો મોટા છે, અને આદિ એના કોષો નાના, કારણ કે આ કોષોના વજનના કારણે અથવા તો એના ફોર્સના કારણે આ કોષો દબાય છે, કચડાય છે, એટલે આ નાના છે પ્રોટોઝાયલમ, અને મેટાઝાયલમના કોષો મોટા છે. તો યાદ રાખવું કોના કોષો, ફરી વખત એક વખત રિવિઝન કરાવી દઉં છું, કોના કોષો મોટા છે, મેટાઝાયલમ, અને મેટાઝાયલમ એટલે અનુ જલવાહક પેશી, મેટાઝાયલમ એટલે અનુ, અને પ્રોટોઝાયલમ એટલે આદિ. તો આદિના જે શરૂઆતના કોષો છે એ નાના છે, અને ત્યારબાદ જે કોષો વિકાસ પામે છે એ મોટા હોય છે. તો આ વાત થઈ આપણે આદિ અને અનુની. આવું માત્ર ને માત્ર કોની અંદર જોવા મળે છે, પ્રાથમિક જલવાહક પેશી. દ્વિતીયક જલવાહક પેશીમાં આદિ અનુ જોવા મળતા નથી. ત્યારબાદ બીજી અપવાદરૂપ નોંધમાં રાખવા જેવી વનસ્પતિઓના નામ છે યુક્કા, ટ્રેડિના, કેઝેનેરિયા, ડ્રીમિસ વગેરે જેવી કેટલીક આવૃત બીજધારીમાં જલવાહિની ગેરહાજર હોય છે. આવૃત બીજધારી છે છતાં પણ આટલી વનસ્પતિ છે ને એની અંદર જલવાહિની ગેરહાજર છે. એટલે અહીંયા એ પોઈન્ટ એવો થાય છે કે એવું જરૂરી નથી કે આ વનસ્પતિમાં એટલે કે આવૃત બીજધારીની અંદર જલવાહિની હોય જ અને અનાવૃત બીજધારીમાં ન હોય. અમુક અપવાદરૂપ વનસ્પતિ છે જેની અંદર આવૃત બીજધારી હોવા છતાં પણ જલવાહિની હતી, અને અમુક અનાવૃત બીજધારી છે છતાં પણ એની પાસે જલવાહિની છે. એટલે કદાચ તમને એવું પૂછાય કે ભાઈ જલવાહિની માટે નીચેનામાંથી સાચું શું, તો એવો પોઈન્ટ હોય કે ભાઈ આવૃત બીજધારીની અંદર જલવાહિની હાજર, અનાવૃત બીજધારીની અંદર જલવાહિની ગેરહાજર, અને ત્રીજો પોઈન્ટ હોય આવૃત અને અનાવૃત ની અંદર હાજર કે ગેરહાજર એવું કઈ જ નથી, અપવાદરૂપ ઘણી બધી વનસ્પતિ છે, અને ઓપ્શન નંબર ડી આપેલ તમામ સાચા. તો બધા સાચા કહેવાય, કેમ કે અપવાદરૂપ વનસ્પતિનો પોઈન્ટ સાચો છે, અનાવૃત ની અંદર જલવાહી ન હોય એ પણ સાચું છે, અને આવૃત ની અંદર જલવાહી ની હોય એ પણ સાચું છે. તો એની અંદર આપણે આન્સર નંબર ડી આવે, બધા સાચા એવો આન્સર ટીક કરવાનો હોય છે. તો આ ડિફિકલ્ટ જે પ્રશ્ન બને છે એ આવા જ પ્રકારના બનતા હોય છે. તો આપણી બુક્સ ના જ હોય પણ આપણું આપણી જે સમજણ શક્તિ હોય, આપણે થોડાક ધ્યાનથી જો કામ કરીશું તો આવા પ્રશ્નો સોલ્વ કરી શકશું. આવૃત બીજધારીમાં કેટલાક કુળમાં વાહિની વિહીન આવૃત બીજધારીનો સમાવેશ કરવામાં, વાહિની વિહીન એટલે કે જલવાહક કે અન્નવાહક કાંઈ ન હોય, સોરી જલવાહિની કે જલવાહિની કે બેમાંથી કાંઈ ન હોય, તો એવા વિન્ટેરેસિયા, ટ્રેટ્રાસેન્ટ્રિસ અને ટ્રોકોડ્રેન્ટેસી આ કુળ છે. આ ચાર ત્રણ કુળ છે આપણે સામાન્ય રીતે સોલેનેસી, લિલિયેસી, ફેબિયેસી જોયા, એ સિવાયના ચાર કુળની વનસ્પતિ છે.
એની અંદર પણ એ આવૃત વીજધારી હોવા છતાં વાહિની હોતી જ નથી, જલવાહિની જલવાહિની કે હોતી નથી. ત્યારબાદ જલવાહિની મૃત પેશીનું ઉદાહરણ છે. જલવાહિની કેવી પેશીનું ઉદાહરણ છે? મૃત પેશીનું. તો આ જે ત્રણ પોઈન્ટ છે યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ અન્નવાહક પેશી, જેને નામ આપવામાં આવ્યું છે પરિપાચી અંગો સાથે સંકળાયેલી જટિલ પેશી. પરિપાચી એટલે કે વનસ્પતિની અંદર જે ખોરાકનું વહન કરવાનું છે, પાચિત જે દ્રવ્યો છે, જે પાચિત એટલે કે ચયાપચયની ક્રિયા પ્રકાશ સંશ્લેષણ બાદ જે બનેલું છે, ગ્લુકોઝની એનર્જી બની છે, ગ્લુકોઝ બન્યો છે, એને ટ્રાન્સફર કરવાનું કામ છે, એ મુખ્ય કામ કોનું છે? અન્નવાહક પેશીનું. તો આ જટિલ પેશી વનસ્પતિમાં પરિપાચિત અંગોમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલા ખોરાકના વહન સાથે સંકળાયેલો છે. પરિપાચી અંગો એટલે જ્યાં ચયાપચય થતું હોય, જ્યાં ખોરાક બનતો હોય, યાદ રાખવું. અન્નવાહક પેશી શબ્દ વૈજ્ઞાનિક નાગેલી દ્વારા આપવામાં આવ્યો છે. આપણે વૈજ્ઞાનિક નાગેલીએ અન્નવાહક અને જલવાહક બંને શબ્દ એક જ વૈજ્ઞાનિકે આપેલા છે. પ્રાથમિક અન્નવાહિની આદિ એદામાંથી ઉત્પન્ન થાય છે. પ્રાથમિક અન્નવાહિની એટલે કે અન્નવાહિની પ્રાથમિક પ્રકારની, એટલે કે આ જે આપણો ફરીથી અનુપ્રસ્થ છેદ હોય એની અંદર જે વાહીપુલ હોય એની અંદર જે એદા હોય, તો આ એદા છે. તો હવે અહીંયા જે કેન્દ્ર તરફ હું તો જલવાહક, તો હવે આપણે વાત કરવાની પરિક તરફની અન્નવાહકની. તો જે આના જે કોષોના સ્તર છે એમાંથી શું ઉત્પન્ન થાય છે? અન્નવાહક પેશી. દ્વિતીયક અન્નવાહિની દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન પુલીય એદામાંથી ઉત્પન્ન થાય છે. પુલીય એદા એટલે કે પુલની અંદર આવેલી એદા, આ જે તમે જોયો છો પુલીય એદા, પુલીય એદા એટલે વાહી પુલની અંદર આવેલી, અને બહિર બાહ્ય એદા એટલે વાહી પુલની બહાર આવેલી, એટલે અંતઃપુલીય એદા અને બહિર પુલીય એદા એવા બે શબ્દ છે તમારી બુક્સ ની અંદર, દ્વિતીય વૃદ્ધિની અંદર. આ ખાસ યાદ રાખવા, એક વખત રિવાઇન્ડ કરવી થિયરી રિક્વેસ્ટ કરું છું, જેથી કરીને તમે એ વ્યવસ્થિત સોલ્વ કરી શકો અને આ થિયરી તમે સમજી શકો. આપણે નીટ ની અંદર આ જે બધી થિયરી છે એને એકબીજા સાથે કનેક્ટ કરતા શીખવાનું છે. જો આપણે કનેક્શન કરતા શીખી ગયા તો આપણે લગભગ કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવશે નહીં. પાનખર દરમિયાન ચાલની છિદ્રોમાં ત્રીજા વર્તી ભાગમાં કેલોસ જમા થાય છે. પાનખર ઋતુ જ્યારે વનસ્પતિના પાંદડા ખરી જાય છે ત્યારે ચાલની છિદ્રો હોય છે, ચાલની નલિકા, ચાલની સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ, આ ચાર મુખ્ય અન્નવાહક પેશીની ભાગો છે. એમાં જે ચાલની છિદ્રો છે ચાલની નલિકાના, એમાં ત્રીજા વર્તી ભાગમાં કેલોસ નામના દ્રવ્યોનો જમાવટ થાય છે અને જાડું સ્તર બનાવે છે, જેને કેલસ પડ તરીકે ઓળખવામાં આવે છે. પાનખર ની અંદર વાત કરું છું માત્ર. ચાલની પટ્ટિકા કેલોસ પડ દ્વારા રક્ષાયેલી હોય છે, જે બેક્ટેરિયાના ચેપથી રક્ષણ આપે છે. હવે આજે સમયે આ જે કેલોસ પડ બને છે એનું કારણ એ છે કે વનસ્પતિને પાનખર ઋતુ દરમિયાન એની જે પાંદડા પ્લસ વનસ્પતિના પણ ખરી જવાના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ ગઈ હોય છે. તો પ્રકાશ સંશ્લેષણ બંધ થવાથી એને જે રક્ષણની આવશ્યકતા હોય છે, એનર્જી સ્ટોર હોય છે, એને બચાવી રાખવાની હોય, તો આ કેલોસ પડ બને છે. વસંત ઋતુ દરમિયાન કેલોસ ઓગળી જાય છે. હવે વસંત ઋતુ આવશે, જેવું જ વસંત ઋતુ ચાલુ થશે એટલે નવા પર્ણ ખીલશે, વનસ્પતિ 16 કલાકે ખીલી ઉઠવાની છે. તો આ વસંત ઋતુ દરમિયાન આ કેલોઝનું પડ ઓગળી જાય છે, કારણ કે હવે એનું કાંઈ વનસ્પતિને રક્ષણ કરવાની જરૂર નથી, કારણ કે વનસ્પતિના પર્ણ આવી ચુક્યા છે અને હવે એ વનસ્પતિને ખોરાક બનાવશે એટલે એનર્જી પૂર્ણ રહેશે. કેલોઝ બીટા 1-3 ગ્લુકાગેનનો પોલિમર છે. આ કેલોઝ દ્રવ્ય શું છે? તો કેલોઝ એ બીટા 1-3 ગ્લુકેનનો પોલિમર છે. તો આપણે નેક્સ્ટ આકૃતિની અંદર આ બીટા 1-3 ગ્લુકેનનો પોલિમરનો આપણે રાસાયણિક સૂત્ર પણ જોવાનું છે, તમે અહીં જોઈ શકો છો. આ જે છે એ લખી લેવાનું છે દરેક વિદ્યાર્થીએ પોતાની બુકની અંદર. આ જે રાસાયણિક સૂત્ર છે એ કેલોઝ બીટા 1-3 ગ્લુકેન છે. એટલે કેલોઝ એ આ જે કેલોઝ અહીંથી છૂટું પાડવાનું, કેલોઝ એ બીટા 1-3 ગ્લુકેનનો એક પોલિમર છે. આ ગ્લુકોઝનો એક પોલિમર છે, ગ્લુકોઝનો પોલિમર એટલે કેલોઝ, જેનું કાર્ય રક્ષણનું છે પાનખર ઋતુની અંદર વનસ્પતિનું કેલોસ પડ બનાવવાનું. ત્યારબાદ આવે છે આલ્બ્યુમિનિયન આલ્બ્યુમિનસ કોષ. કોષ એ અત્યારે આપણા માટે કાંઈ જ કામના નથી, પરંતુ નેક્સ્ટ જ્યારે આપણે થિયરી જોઈએ છીએ, આની પછી નેક્સ્ટ આપણે થિયરી જોઈએ છીએ ત્યારે આલ્બ્યુમિનસ કોષની વાત આવશે અન્નવાહકની અંદર. તો એના પછી આ રેન્યુલેસી વનસ્પતિ છે એ પણ નેક્સ્ટ આપણે જોઈએ છીએ. એના પહેલા આપણે આ જે અન્નવાહક પેશીની જે વાત થિયરીની વાત છે એ થિયરી આપણે અહીંયા કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા જોવાનું છે કે ચાલની તત્વો ખાસ પ્રકારના પ્રી પ્રોટીન ધરાવે છે. ત્યારબાદ
ચાલની છિદ્રો એટલે કે ચાલની નલિકા પાસે પી પ્રકારના પ્રોટીન, ફ્લોયમ પ્રોટીન. પી ફોર ઇંગ્લિશ વર્ડ છે અન્નવાહક પેશીને ફ્લોયમ તરીકે, ફ્લોયમ તરીકે ઓળખાય છે, એટલે પી ઉપરથી પ્લી ફ્લોયમ એટલે કે અન્નવાહકની અંદર જોવા મળતું પ્રોટીન. અન્નવાહક પેશીના ચાલની તત્વો છે પ્રોટીન ધરાવે છે. આ તત્વોનું કાર્ય વનસ્પતિ ઉપર ઘા પડે છે, આ પ્રકાંડ ઉપર કોઈ છેદ પડે છે તો એ છેદને રુજુ કરવાનું કાર્ય પી પ્રોટીનનું છે. જે રીતે મનુષ્યની અંદર હિમોગ્લોબિનની અંદર ફાઇબ્રિનોજન, થ્રોમ્બિન, પ્રોથ્રોમ્બિન એવા પ્રકારના જે પ્રોટીન છે એ ઘા રુજાવવાનું કાર્ય કરતા હોય છે, એ રીતે વનસ્પતિની અંદર પી પ્રોટીન છે. ત્યારબાદ વનસ્પતિની અંદર અન્નવાહક પેશીનો એક મુખ્ય ભાગ સાથી કોષો, તો એની થોડીક નીટ લેવલની થિયરી જોઈએ કે ચાલની નલિકા અને સાથી કોષો બંને એક સાથે ઉત્પન્ન થાય છે, બંને એક માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે. યાદ રાખવું કે બંનેનો માતૃકોષ એક જ હોય છે પરંતુ કાર્યની દ્રષ્ટિએ બંને કોષોની રચના અલગ, એટલે કે બંનેની રચના અલગ થાય છે, તેથી તેઓની સંતતિ કોષો કહેવામાં આવે છે, તેઓને સંતતિ માતૃ એક. જેમ કે એક જ માતા પિતાના બે સંતાનો હોય તો બંને સંતાનો એક એન્જિનિયર બને છે, એક ડોક્ટર બને છે, પણ સંતાનો તો એક જ માતા પિતાના, તો એની સંતતિ કહેવાય. એ જ રીતે અન્નવાહક પેશીમાં સાથી કોષો અને ચાલની નલિકા છે. સાથી કોષો જીવંત કોષરસ અને મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. આ કોષ કેન્દ્ર ચાલની નલિકાની ક્રિયાવિધિને નિયંત્રિત કરે છે, એટલે કે સાથી કોષ પાસે એક કોષ કેન્દ્ર છે મોટું, એ કોષ કેન્દ્ર કોની ક્રિયાને નિયમન કરે છે, ચાલની નલિકાની ક્રિયાને નિયમન કરે છે. એટલે અહીંયા હવે એક એવું ઉદાહરણ બને કે ભાઈ એક જ માતા પિતાના બે પુત્ર છે, તો એક પુત્ર કંપની ચલાવે છે, એટલે કે કંપની છે એ ચલાવે છે, અને બીજો પુત્ર છે એનું મેનેજમેન્ટ કરે છે, એટલે કે એને ચલાવવામાં મદદરૂપ કરે છે. ત્યારબાદ સાથી કોષો ફક્ત આવૃત બીજધારીમાં જોવા મળે છે. જો ફરીથી આવ્યું કે સાથી કોષો આવૃત બીજધારીમાં જોવા મળે છે, અપવાદરૂપ જો પાછું આવ્યું, સાથી કોષ વગરની અનાવૃત આવૃત બીજધારી છે. ઓસ્ટ્રોબેલાઇયા નામની વનસ્પતિ છે, એ વનસ્પતિ સાથી કોષ વગરની આવૃત છે તોય સાથી કોષ નથી. નકર વાત કરેલી એવી છે કે આવૃત ની અંદર સાથી કોષ હોય, પરંતુ આ યાદ રાખજો સવાલ, એવું જરૂરી નથી હોતી અપવાદરૂપ ઘણી વનસ્પતિ છે, પરંતુ આપણી બુક્સ ની અંદર સિલેબસમાં મૂક્યું છે. એનું કારણ એવું છે કે 90-95% કે 99% વનસ્પતિની અંદર આવૃત બીજધારીમાં સાથી કોષો નથી જોવા મળતા, સાથી કોષો નથી જોવા મળતા. પણ એવું જરૂરી નથી કે આવૃત છે તો સાથી કોષ નહીં જ હોય. એના પછી આલ્બ્યુમિનસ કોષો સાથી કોષોનો જ એક ભાગ છે, એટલે કે સોરી અનુવાહક પેશીની જ અંદર આવેલા છે. તો આલ્બ્યુમિનસ કોષો શું છે, આની પહેલા આપણે આકૃતિ જોઈ છે, દેખાડવાનો છું. ખાસ પ્રકારના કોષો અનાવૃત બીજધારી મુખ્યત્વે અને ત્રિઅંગી વનસ્પતિઓમાં સાથી કોષના સ્થાનમાં ચાલની કોષો સાથે જોડાયેલા રહે છે. જે વનસ્પતિમાં સાથી કોષ નથી એનું અલ્ટરનેટિવ શું, એની જગ્યાએ શું આવેલું હોય, તો એની જગ્યાએ અનાવૃત બીજધારી, સોરી એની જગ્યાએ આલ્બ્યુમિનસ કોષો આવેલા હોય. જે આલ્બ્યુમિનસ કોષો કોનું નિયંત્રણ કરશે, ચાલની નલિકાનું, કારણ કે સાથી કોષનું કામ જ હતું નિયંત્રણ કરવાનું. ઓકે, આવા કોષોને આલ્બ્યુમિનસ કોષો કહેવાય છે. શંકુ વૃક્ષમાં આલ્બ્યુમિનસ કોષો બીજધારી વનસ્પતિઓના સાથી કોષોને અનુરૂપ હોય છે. શંકુરૂપ એટલે ક્રિસમસ ટ્રી, શંકુરૂપ દેખાય ને, તો એ દરેક વનસ્પતિની અંદર આલ્બ્યુમિનસ કોષો છે એ સાથી કોષોને અનુરૂપ હોય છે. એની ગોઠવણી કાર્ય લગભગ બધી જ એકદળી વનસ્પતિઓના પ્રકાંડમાં અન્નવાહક મૃદુત્વ પેશી ગેરહાજર હોય છે. આવી ગયો પોઈન્ટ? ત્યારે જ કીધું હતું કે લગભગ બધી જ એકદળી વનસ્પતિમાં, પરંતુ અહીંયા પણ એવું યાદ રાખવું, એવું જરૂરી નથી. અન્નવાહક મૃદુત્વ પેશી રેન્યુકિલેસી વનસ્પતિઓના પ્રકાંડ દ્વિદળી છે તો એમાં ગેરહાજર છે. ઉદાહરણ તરીકે થેલેક્ટ્રમ, તો આ રેન્યુકિલેસી નું જે કુળ છે એની વનસ્પતિ છે એ પણ હું બતાવવાનો છું. અને પેલાની ઇમેજમાં જતી અન્નવાહક પેશીના જીવંત ઘટકોમાં ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો અને અન્નવાહક મૃદુકનો સમાવેશ થાય છે. અન્નવાહક તંતુ મૃત ઘટક છે, જે તમે થિયરીની અંદર જોઈ ચુક્યા છો. તો આપણે નીટ માટે યાદ રાખવાનો એક જ સવાલ છે, એક જ અમુક પોઈન્ટ જ છે જે આપણે નવા છે, તમને બતાવી દઉં છું અહીંયા જ. ઓકે, તો એક પોઈન્ટ છે આપણો, અન્નવાહક મૃદુતક પેશી કયા પ્રકારના કુળની અંદર જોવા મળે છે. ત્યારબાદ આ શંકુ વૃક્ષ વાળું આલ્બ્યુમિનસ કોષો, આલ્બ્યુમિનસ કોષો કોનો અલ્ટરનેટિવ છે, સાથી કોષોનો, જેની અંદર સાથી કોષો નથી, તો યાદ રાખવું. ત્યારબાદ આ પી પ્રોટીન, પછી કેલોઝ નામનું જે તત્વ છે પાનખર ઋતુમાં વનસ્પતિ બનાવે, એ પોઈન્ટ તો યાદ રાખજો. તો પ્રિવેશ આપણે જોઈએ,
હવે તમને આ રેન્યુલેસી કુળની વનસ્પતિઓ છે, આ પ્રકારની હોય છે, ફોટોસ છે. ત્યારબાદ જેટલી વનસ્પતિ છે દરેકના નામ તમે ગૂગલ ક્રોમ ઉપર નાખશો તો દરેકની ઇમેજીસ તમને જોવા મળશે. ત્યારબાદ આ આલ્બ્યુમિનસ કોષો છે, તમે જોઈ શકો છો જે વનસ્પતિની અંદર આ અન્નવાહક પેશી છે આખી, એની અંદર આ જે તમે નલિકામય રચના જોવો છો, એનોટેટ કરીને બતાવું છું તમને, એટલે કે હાઈલાઇટ કરવાની કોશિશ કરું છું. ઓકે, આ જે યલો લાઈન હું ડ્રો કરું છું એ બધી ચાલની નલિકા છે, ચાલની નલિકા છે, એને હેન્ડલ કરવાનું કાર્ય આલ્બ્યુમિનસ કોષોનું છે, કારણ કે આ પ્રકારની આની અંદર આ પ્રકારની અંદર સાથી કોષો આવેલા નથી. એટલે કેવા પ્રકારની વનસ્પતિમાં સાથી કોષો નથી આવેલા છે, જે એ દરેક માહિતી આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એક ટેબલ બનાવવું અને લખવું કે ભાઈ અન્નવાહક ની અંદર આ ભાગમાં એટલી એટલી વનસ્પતિમાં હાજર હોય ના હોય, જલવાહક ની અંદર આ આટલા આટલા ભાગ છે જેની અંદર આ વસ્તુ હાજર હોય ન હોય. એક વખત ફરીથી રિવાઇઝ કરાવી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. રિવાઇઝ એટલે કઈ વસ્તુ કેમાં નથી, તો સૌ પ્રથમ આપણે અન્નવાહક પેશીની અંદર સૌ પ્રથમ વાત કરવામાં આવે તો એકદળી પ્રકારની અંદર, એકદળી વનસ્પતિની અંદર અન્નવાહક મૃદુતર ગેરહાજર હોય છે, એકદળીની અંદર અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે. ત્યારબાદ જે સાથી કોષો છે એ આવૃત બીજધારીમાં જોવા મળે છે, અનાવૃત બીજધારીમાં જોવા મળતા નથી, પરંતુ અપવાદ છે એ યાદ રાખવાના રહેશે. ત્યારબાદ જલવાહક પેશીની વાત કરી દઉં, પ્રીવિયસ જાઉં છું. ઓકે, તો જલવાહિની છે એ બધી આવૃત બીજધારીમાં છે, પરંતુ અનાવૃત બીજધારીમાં નથી, અપવાદ છે પાછા આવૃતના કે જેની અંદર જોવા મળે છે. તો આટલી થિયરી છે આપણી આજની, નેગેલી અને હેબર લેન્ડર આ સાયન્ટિસ્ટ છે. આ જટિલ પેશી અને તેના પ્રકારો, તો આ જટિલ પેશી થઈ ગઈ, એના પ્રકારો, એની જે નીટ લેવલની થિયરી છે એ, તો દરેક થિયરી શાંતિથી લખજો, વાંચજો, ન સમજ પડે તો કોન્ટેક્ટ કરો પર્સનલી. આપણો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલો છે, તમારી પાસે પણ છે, આ પેજ ની અંદર છે. તો થેન્ક યુ વેરી મચ. આપણે ઘણું ચાલુ આગળ ચલાવી દીધું છે, એટલે ચેપ્ટર નંબર 6 નો 60% પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે 40% પોર્શન, એટલે 3 લેક્ચરનું કામ આપણે બાકી છે, જેથી કરીને 7-8 લેક્ચર ની અંદર આપણું આ ચેપ્ટર છે આખું કમ્પ્લીટ થશે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 રહેશે, સોરી, ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરવાની છે. ત્યારબાદ આપણે પ્રાણી પેશીની વાત કરવાની છે, જેની અંદર માત્ર આપણે વંદાની જ વાત કરવાની છે, નીટ માટે વંદો જ ઇમ્પોર્ટન્ટ છે, એ જ પૂછાવવાનો છે, તો એ બે લેક્ચરનું કામ છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે નીટ લેવલની થિયરી, સાથે સાથે રિક્વેસ્ટ કરું છું કે ગુજરાત બોર્ડની થિયરી પણ તમે વાંચો. ઓકે, સારું, આવજો, ટેક કેર, કોરોનામાં ધ્યાન રાખજો. કાલના લેક્ચરમાં આપણે બધા જ